सद्गुरु देव की जय। गयाहंस की जय। योगेश्वर भगवान की जय। सत्सनातन धर्म की जय। पार्वती पते महादेव आ समग्र कार्यक्रम नो लाइव प्रसारण शिव गौरी स्टूडियो द्वारा आप गमे त्यां होय तो लाइव जोई शकशो। शिव गौरी स्टूडियो सर्च कर जो यूट्यूब पर एटले तमने लाइव जोवा मळशे एवी विनंती छे। बापू नु स्वागत। आओ बापू। हंस हताई हल्या गया जैन मरी दीधा छे माँ। हंस हताई हाल्या गया मरी दीधा माँ। ऐ बागी जीव अनेक छे क्या जय करिए वृत्ति ने विरागण करी मृतक लोक मा फरिए अशे कोई शब्द ना पार खुतोली से भक्ति मा बावाराम बापा कहे ए हंस हाल्या गया ये ने अभी एक घड़ी छे आ परिवार थकी सौप्रथम तो पूज्य बापू एमनी एवी एवी यादो छे आ धरती पर गया छे पण एमनी यादो एवी मूकीने गया छे અને એમનો પરિવાર પણ એક એવો પરિવાર છે જેમ રાજા દશરથને ચાર દીકરા એમ રામ
मोटो भरत राम शत्रुघ्न लक्ष्मण आवो जाए परिवार खूब आनंदी परिवार ए परिवार माथी પોતાનું સ્વજન એમ કહેવાય કે આ ધરતીને છોડીને જાય છે ત્યારે એક તો મને તમે લાગણી તો હોય જ છે એમના બેસણાના દિવસે દરેકના ઘરે એક એક કોડિયું આપ્યું હતું એ કોડિયાનો મહિમા તમે સમજી શકો છો આપ એજ્યુકેશન વર્ગ બેઠા છે એક કોડિયું એમાં તમે થોડોક તેલ ને રૂ કરો અને રાત અંધકાર હોય ને એમાં તમે સળગાવો ને એટલે પ્રકાશ આપી દે આપણો સર્વશ્રેષ્ઠ ગ્રંથ ગીતાજી ગીતાજીનું પણ ભાઈઓએ વિતરણ કર્યું તે દિવસે બારમાના દિવસે દરેકના ઘરે એક એક ઝાડવા આપ્યા અને ત્યાર પછી આ પ્રસંગમાં દરેકને આ વસ્ત્રદાન થઈ રહ્યું છે ખૂબ ખૂબ અંતરના ભાવથી આ પરિવારને હું એક સાધુવાદ આપું છું એક આશીર્વાદ આપું છું પરમાત્મા આ પરિવારમાં કાયમના માટે આટલી જ શાંતિ આટલો જ ભાઈઓ પ્રત્યેનો પ્રેમ આ ગામ પ્રત્યેનો આટલો પ્રેમ અને એમ કહેવાય ને આ પરિવારે તો ઘરમાં જ ભાઈઓ માટે આ પ્રેમ રાખ્યો છે એ બાબત એ તો સત્ય જ છે પણ ગામમાં આ ચારે ચાર ભાઈ ભાઈ વિકાસભાઈ હોય વીરેન્દ્રભાઈ હોય વિજયભાઈ હોય વિક્રમભાઈ હોય સ્કૂલના ગમે તેવા ટાઈમ પર હોય છતાં પણ બે ઘડી ઊભા રહી જાય અને ખબર અંતર પૂછ્યા વગર નીકળે નહીં તો આવો જ પરિવાર એમાં પૂજ્ય બાપુ એક એવી હસ્તી હતી સાહેબ આજે વાત તમને કરવી છે કે એક મહાપુરુષ હતા ધરતી પર એક કર્મયોગી મહાપુરુષ હતા ઓગણીસો ને 88 ની સાલમાં ગુંદીનું ઝાડ અમારી નિશાળમાં અને એ જ સમયે અમે નિશાળમાં કવાળી રજૂ કરી હતી એ કવાળીમાં સૌ પ્રથમ પહેલું ઇનામ આપ્યું હોય તો બાપુએ મને 20 રૂપિયા આપ્યા હતા સાહેબ જોરદાર તાળીઓથી વધાવો કારણ કે એ 20 રૂપિયા એનો ગર્વ છે આજે તમારી હાથે હું આ સ્ટેજમાં અહીંયા બેઠો છું બાપુના એટલા બધા પ્રસંગો મારા પર છે બાપુના એટલા બધા ઉપકાર છે આ પરિવારના આ સ્ટેજ પર હું પણ જે કંઈ પણ છું ગણપતભાઈ એ આ પરિવારની હિંમત અને એમની દાદથી છું 1999માં આ સામે નાનચું કેવું ઝૂંપડું ભાઈના લગ્ન તો પછી થયા પછી આ બધા બંગલા કર્યા ત્યારે નાના ઝૂંપડામાં રહે સબરીભાઈ જેવું જ નાનું ઝૂંપડું આગળ એક બદામનું ઝાડ અને 1999માં દશેરાના દિવસે મને બરાબર યાદ છે બહાર બાપુને અમે વાત કરતા હતા 11:30 નો ટાઈમ હતો અને અમારા બેન ઉર્મિલાબેન હાથમાં પાણીનો લોટો લઈને આવ્યા જમવાનું તૈયાર છે મેં કીધું બાપુ હું નાસ્તો કરીને આવ્યો છું દેખ્યું નાના રણજીતભાઈ આમ તો મારા બાપુના કાકા થાય એટલે અમારો તો દાદા થાય પણ ભાઈ વગર નતા બોલતા કારણ કે એમની સભ્યતા હતી મને કે જમી લે થોડું થોડું અમે જમવા માટે બેઠા ત્યારે મને સંકોચ મનમાં થાય છે કે આવા વડીલ અને અમે આમ છેવાડાના માણસો એટલે એમ થાય કે એમની હારે અમારે જમવામાં થોડીક અમને અંતરથી ભેદભાવ થાય છતાં હું આમ થોડો દૂર બેસતો હતો મને કે એમ નહીં અહીંયા જોડમાં બેસી આપણે અને પાણીનો એક જ લોટો મેં થોડું ઉતાવળા જમી લીધું અને પછી બાપુ
મેં જે લોટે પાણી પીધું અને જમ્યું એ મારી જોડમાં એ જ લોટે પાણી પીધું. પછી બાપુએ કોગળો કરી પાણી પીધું, પછી મને એમનો શબ્દો કીધા હતા, યાદ રાખજો કે રંગીત અહીંયા આપણા બુદ્ધદેવ ભોલે મહારાજ પણ ઉપસ્થિત છે. ત્યારે વાત કરવી છે કે બેટા, માણસ જન્મથી મહાન નથી હોતો, એના કર્મથી મહાન હોય છે. આપણે જેવું કર્મ કરીએ તો સામા માણસ એના ઘેર આપણે જ ના પાણી પીએ, એટલું મહાન ઉજળું કર્મ તમે કરો છો. અને આટલું શ્રેષ્ઠ કર્મ કરવા છતાં ભવિષ્યમાં તમે અમારા ગામનું એક ઘરેણું છો. અને મને બાપુ હંમેશા માટે મને એમ કહેતા હતા કે આ તો મારો કલાકાર, ચારે ચાર ભાઈઓને ખબર છે. આપણો ત્યાં અહીંયા ઘરના કોઈ સમાચાર નહોતો, આપણા કલાકારને વાત કરી એમ પહેલાં જ કહેતા હતા. અને કોઈ પણ કાર્યક્રમમાં બાપુ મને આગળ રાખતા હતા. એવા પૂજ્ય બાપુ, એમને શ્રદ્ધાંજલિ આપું ત્યારે માવિશી તો સાહેબ ખૂબ સંતોએ સંતોની કલમો લખાય છે, કવિઓની કલમ લખાય છે, પણ બાપ માટેની આ એક કલમ અમારા રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમ ઇન્દ્રજીત બાપુની આ એક રચના છે. આગેરો વડલો ને કરી ચાઈડી રેલો વડલો ને ઘેરી છો કુટુંબમાં કઈ ઘેરો અમારો બાપ રે મીઠી એ છાયા છે મારા બાપની લો એવી મીઠી છાયા છે મારા પકડી થી મારા બાપની રેલો આંગળી પકડી થી મારા બાપની ચાલ્યો તો ડગુ મગુ ચાલ રે ચીલે ચલાવ્યો મારા બાપાએ લો જગતમાં બે માર્ગ છે, એક માર્ગ પુણ્યનો છે, બીજો માર્ગ પાપનો છે. આ બે રસ્તા સિવાય તમે એમ કહે છે કે મને બીજો કોઈ માર્ગ દેખાતો નથી. એક આ પરિવાર પુણ્યના માર્ગ દોરાવ્યો એ બાપા,
આટલો પ્રેમ શીખવાડ્યો એ પણ બાપુએ. મા એમ કહેવાય છે, મા એ તો એક અમૃત નું ઝાડ છે, પણ બાપ છે ને એ તો ઘેરો છાંડો છે વડલા જેવો. સંતન ઉનાળાનો ગમે એટલો બપોર તપતો હોય અને એમાં અને બાપ મને એમ થાય કે બાપુના ગુણ ગાવાનું મને ભીતરમાંથી ઘણી ખરી જગ્યા પર પ્રોગ્રામમાં જઈએ ને બાપુ તો અમને સામેથી ગરધણી એમ કહેતા હોય કે અમારા બાપુ વિશે ક્યાંક બોલજો ને, ત્યારે મેં એમ પૂછીએ કે તમારા બાપુએ શું નોકરી કરતા હતા, શું કરીને ગયા છે? ત્યારે એમ કે બાપુ અમારા વન ક્લાસ અધિકારી હતા અને બાપુએ અમારા માટે મકાન ખૂબ સુંદર બનાવ્યું. લખું હા હા, એ તો ફરજ છે એક બાપુ. અને બીજું અમારા બાપુએ છે ને 70 એકર જમીન ગામમાંથી, અમારા ગામનો ગૌચર હતો ને એ અમારા નામે કરાવ્યો. હવે એ ગુણગાન કહેવાય કોઈ દિવસ? પોતાના માથે તો સૌ કોઈ કરે, એ તો પશુ પર્વતી છે સાહેબ. આ જગતમાં પોતાના ખાતા, પોતાના દીકરાઓ ખાતા, મકાન બનાવવું, વેચાતી જમીન લેવી, ગમે તેટલી સુવિધા ઊભી કરવી, એ પોતાના માટે તો હવ કોઈ કરે, એને તો કવિઓ પતિ પશુ પ્રવૃત્તિ કહે છે. પણ બીજાના માટે કોક કરતો હોય એવો અમારા નાટાપુર ગામનો એક પહેલો બાપુ છે. તમને વાતમાં સમજણ આવે થોડી તાળી આપજો. 2012 સાહેબ અમારી ગ્રામ પંચાયતમાં અને ત્યારે તાલુકા પ્રમુખ અમારા ભાઈ પણ ઉપસ્થિત છે અને ભાઈને ખબર છે કે જ્યારે રાજીવ ગાંધી ભવન અમારા ગામમાં આવ્યો અને એની ફાળવણી સાહેબ કરવાની થઈ ત્યારે કેટલાક અમારા ગામના સજ્જનો એમ કીધું કે આને આપણે નાટાપુરના પાટીએ નદીને કિનારે બનાવીએ. કેટલાય કેમ કીધું કે વાયલેટ ફળિયા પર અહીંયા ગૌચરો છે ત્યાં બનાવીએ. ત્યારે સાહેબ એક પહેલ વહેલો એમ કહેવાય કે આ એક વેત જમીન માટે માણસ ભાઈ ભાઈ એકબીજાથી કપાઈ જાય છે, મરી જાય છે, ત્યારે પહેલી જ આંગળી કીધી. અને બાપુ એમ કહેતું હતું કે એને ગામના છોકરા પર ભણાવવાથી કઈ ન ફાયદો થાય સાહેબ, એના માટે આ જમીનનું દાન કરી, જમીનનું દાન કરી અને રાજીવ ભવન ત્યાં કર્યો અને એને એનો ઉપયોગ પાછો વિરત નથી કર્યો. આજ ગામના બાળકો તમારી સામે મારા ચિરંજીવી ભગત વિષ્ણુદાસને સાંભળ્યા, એ ગુજરાતી પ્રાથમિક શાળાનો અભ્યાસ કર્યા પછી 9, 10, 11, 12 એ આપણી શાળામાં આ જ જગ્યામાં ભણ્યા ભાઈ. અતિવૃષ્ટિ હોય ત્યારે પહેલા ફોન કરજો, ક્યાંક અડચણ હોય, નદી હોય તો તમે આવી જાજો, શરમ માનવું જોઈએ. અને જમવામાં કદાચ તકલીફ પડતી હોય ત્યારે બાપુ એમ કે આપણી પાસે બહુ છે, કદાચ કોઈને ઘરે ખાવામાં તકલીફ હોય ને તો રણજીતભાઈ તમે આવી જાજો, આવી અને ત્યાંથી સીધું લઈ જાજો, એમનો ભાવ એવો હતો. આ ટુકડામાંથી ટુકડો એ તો આપ તારલો, એ ટુકડામાંથી એ ટુકડો જો ને આપ તારલો, ભૂખો સ્વાડો દિન રાત રે મીઠી છાયા છે મારા આ પિતા છે એક પ્રેમ તણી
औषधि लो ये मरा बापो बाप छे एक प्रेम तने औषधि लो दर्द करे पल माई तो दूर रे मीठी थाया थे मारा बापनी लो बाप से ये तो प्रेम ने औषधि छे કોકવાર દીકરાના હાથથી કદાચ ભૂલમાં કંઈક એવું ખરાબ કામ થયું હોય અને દીકરાનો ચહેરો એની મૂંઝવણ જોઈ જાય અને પછી બાપો માથે હાથ કરીને એટલું જ એમ કહે કે બેટા તારે દીવાની કોઈ જરૂર નથી, હું હજુ જીવું છું ને, બસ સાહેબ ગમે એટલો બોજો હોય ને એ હળવો થઈ જાય. શીતળ છાયા છે મારા બાપની ઇન્દ્ર કહે યજ્ઞ અમને પણ યજ્ઞ આશરે મીઠી છાયા છે મારા બાપની લો ઘેરો વડલો ઘેરી છાયડી એની ઘેરો કેટલો એવો છાયડો મીઠી છાયા બાપની આ કાર્યક્રમમાં મળ્યા છે. આ પરિવારે તો બાપુ માટે ખૂબ કર્યું છે, એમનો ઉપકાર ખૂબ છે, પણ અહીંયા આપણે બેઠેલા છીએ એમને વિનંતી કરું બાપુની કંઈક થોડીક યાદગીરી રહી જાય એના માટે. મરું પણ માંગું નહીં, મને માંગતા આવેલા પરમારથના કારણે આપ સાહેબ સંપત્તિ છે ને એ કદાચ કોઈક પુણ્યના ખાતે વપરાશે ને કોક ધર્મના કામમાં થોડી કામ લાગશે ને સાહેબ, એ તમારા પરિવારમાં છે ને ખૂબ શાંતિ લાવશે. અને એ જ સંપત્તિ કદાચ તમે ખોટા રસ્તે વાપરશો ને સાહેબ તો તમારા ઘરમાં કજ્જીઓ કંકા સારું આવશે. એટલે પરમાત્માએ આપને સૌ ખૂબ દીધું છે. ચીડિયા તાત પર લે ગઈ ઘટે ને સરિતા નીર દાન દિયે ધન ના ઘટે કહત કબીર વિચાર. એટલે બે હાથ જોડી વિનંતી કરું છું ત્યાં બેઠેલા આપ સૌને, સંકોચ શરમ ન રાખતા સ્ટેજ સુધી આવી અને તમને જે ઈચ્છા શક્તિ થાય 10 રૂપિયા થાય 50 રૂપિયા થાય 100 રૂપિયા 500 રૂપિયા. આ ભાઈ છે, શું નામ છે એમને આપ્યા? આ હિતેશભાઈએ 500 રૂપિયા આપ્યા છે. આપણે એ પૈસા તમારા અમારે લીધવા નથી સાહેબ, પણ બાપુ માટે અમે કંઈ જ નથી કરી શક્યા એટલે આપણે સાથે બધા મળી અને જે ટીપે ટીપે સરોવર થાય એ જે દક્ષિણ આવે ને એ બાપુના નામ ખાતર ત્યાં ઉરવાળા બેટ ઉપર ખૂબ ભવ્ય એક આશ્રમ બને છે. ત્યાં હાલ પણ હજારો સાધુ સંતો ત્યાં આવે છે અને જાય છે, ત્યાં હરિહર કરે છે, એવી ધર્મની જગ્યા છે. ત્યાં એક શિલ્પલેખ લખાય અને બાપુના કાર્યમાં આ ક્યાંક મળ્યું હતું એ દાન અમે આ સ્વીકારીને ત્યાં બેટ ઉપર આપવાના છે. તો અમારા ધર્મેશભાઈ માધી તાલુકા પ્રમુખ એમના તરફથી 1000 રૂપિયા આવે છે, જોરદાર તાળીઓથી વધાવી લેશે. ચાલુ ભજનમાં ઈચ્છા થાય આ પેટી સુધી પહોંચતા કરજો સાહેબ, કારણ કે આ જીવન જોબન ધન વૈભવ અભિચલ રહે ને કોઈ નિશ્ચિત જાઓ સત્સંગમાં જીવન કા ફળ સોય. સતી તુરલ તો જાણી જાણે એમ કે છે એ જ દેશન કરી માથે તારે જમડા કે રૂમાલ સપના જેવો છે આ સંસાર તુલી રાણી કરે છે પુકાર આવો ને દેશ થકી મળીએ
पूरा साधु मली ये ने दी।
हो जाए भरी भरी